इंदिरानगर में पानी भराई गया है। भारे वरसाद पगले झूपड़पट्टी बेट में फेरवाई है। अनेक लोगों घर पानी पानी थी गया है। आप जोई रहा छो भयानक परिस्थिति। घरों में पानी घुसता लोगों की हालत कफोड़ी। गरीब लोगों घरनु माल सामान वेर विखेर थी गयो है। भरूचना दृश्य है कि ज्या गरीबों की हालत बदथी बदतर थी रही है। पानी पानी लोगों घरों में पानी पानी थी। अनेक नुकसान थे। घर वखरी ने व्यापक नुकसान थे। मजूरी वर्ग है। आप जो रहा छो कि गरीबों की हालत वधु कफोड़ी आ वरसाद कारण बनी रही है। भरूचना कसक विस्तार में पानी भराता हालाकी है। पानी भराई जता वाहन चालकों परेशान है। शहर अन्य पर नीचाणवाड़ा विस्तार में पानी भराया है। दांडिया बाजार चार रस्ता सेवाश्रम में पानी भराया है। डबोइया वार्ड त्रण दरगाह विस्तार पर जलमग्न थी गयु। आप जो रहा छो भरूच में जे रीत वरसाद है। भरूच पानी पानी थी रू वहेली सवारथी सतत वरसी रहेला वरसादना कारणे भरूचमां जळબંબાકાર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। આપણે જોઈ શકીએ છીએ આ ભરૂચનો કસકનો વિસ્તાર છે અને કસક વિસ્તારમાં દર વર્ષે આ જ પ્રમાણે થતું હોય છે। થોડોક વરસાદ પડે અને પાણી ભરાઈ જાય, પરંતુ હાલ નવા બ્લોક નાખ્યા છે તો પણ અહીંયા પાણી ભરાયું છે। પાણીની સમસ્યાના કારણે વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। નાના બાળકો સાથે એક્ટિવા પર જ્યારે મહિલાઓ નીકળતી હોય ત્યારે બહુ ખૂબ જ સાચવીને આ રોડ પરથી પસાર થવું પડે છે, કેમ કે જે પાણી ભરાયા છે તેના કારણે વાહનો બંધ થઈ જવાની પણ પરિસ્થિતિ આવે છે। અને ખાસ જોવાઈ રહ્યું કે જે પાલિકા તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે અહીંયા ખુલ્લી થઈ ગઈ છે, કેમ કે તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ ભૂગર્ભ ગટર યોજનામાંથી પાણી નીકળતા નથી, પરંતુ પાણી રોડ ઉપર આવી ગયા છે। આપ જોઈ શકો છો કે બે બાઇક અત્યારે સવારો ધક્કા મારીને આવી રહ્યા છે અને આ ધક્કા મારવાના કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો બાઇક સવારોએ કરવો પડે છે। યુવાનો મસ્તીમાં છે, વરસાદની મોજ માણવા નીકળ્યા છે બાઇક લઈને, પરંતુ બાઇક બંધ થઈ ગઈ પાણી ભરાવાના કારણે। આવા દ્રશ્યો તમામ વિસ્તારોમાં ભરૂચના જોવા મળશે। ભરૂચના ચાર રસ્તા વિસ્તાર હોય કે પાંચમતી વિસ્તાર હોય કે કસા દાંડિયા બજારનો વિસ્તાર હોય, હર હંમેશ ત્યાં દર વર્ષે પાણી ભરાવાની આ જ સમસ્યા હોય છે। ત્યારે આજે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ફુરજા વિસ્તારમાં પણ એક બાઇક તણાઈ ગઈ હતી, જે વરસાદના પાણી હતા એનું વહેણ વધારે હતું તેના કારણે બાઇક તણાઈ ગઈ હતી। સદનસીબે બાઇક ચાલકનો બચાવ થયો, તેમજ લગ્ન મંડપોમાં પણ પાણી ભરાઈ ગયા છે તેવી પરિસ્થિતિનું સર્જન આજે ભરૂચમાં થયું છે। ત્યારે ચોક્કસથી આ વરસાદ જે વરસી રહ્યો છે તે ખૂબ જ ઘણા સમય પછી આવ્યો છે અને ખેડૂતો માટે તો ખૂબ જ સારા સમાચાર છે કે આજે જે વરસાદ પડ્યો છે તેમાં વાવણી પણ ખૂબ જ સારી થશે અને પાક પણ સારો ઉતરશે, તો ખેડૂતોમાં આનંદ છે। ત્યારે શહેરીજનોમાં અત્યારે આક્રોશ છે, કેમ કે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અત્યારે ખુલ્લી પડી ગઈ છે। ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ।